નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું પીયુષણ એજ્યુકેશન અપ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જોવાના છીએ પાંચમો ભાગ અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી આ એજ્યુકેશન અપ ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલની અંદર આપણે ભણશું ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લિંગ અને કામચલાઉ સરકારની સ્થાપના આની પહેલાંના ટોપ વિડીયોમાં આપણે ભણ્યા હતા કે સુભાષચંદ્ર બોઝ વિશે આખી ટૂંક નોંધ ભણ્યા ત્યારબાદ કન્ટિન્યુ આપણો ટોપિક હતો ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લિંગ તો જો તમે ચોથો ભાગ નથી જોયો તો એ ભાગ અવશ્ય નિહાળજો તો જ તમને આ ભાગની અંદર ખ્યાલ આવશે તો શરૂ કરીએ આપણે સુભાષચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝ દ્વારા ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લિંગની સ્થાપના થઈ ત્યારબાદ સુભાષચંદ્ર બોઝ એક સરકારની સ્થાપના કરી અને એ સરકારનું નામ હતું કામ ચલાવ સરકાર કહેવાય છે કે જ્યારે આઝાદ હિંદ ફોજનું નેતૃત્વ માટે એક સુભાષચંદ્ર બોઝે એક કામચલાઉ સરકારની સ્થાપના કરી ચોથા ભાગમાં જોયું કે સુભાષચંદ્ર બોઝ એક ફોજની રચના કરી એ ફોજ આ હિન્દને આઝાદ કરવા ભારતને આઝાદ કરવા માટેની ફોજ હતી તેથી તેનું નામ હતું આઝાદ હિન્દ ફોજ અને આ ફોજની નેતૃત્વ કરવા માટે સુભાષચંદ્ર બોઝે એક સરકારની સ્થાપના કરી એ સરકારનું નામ હતું કામચલાઉ સરકાર કહેવાય છે કે જેમાં વડાપ્રધાન અને તેના લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા વડાપ્રધાન છે એ અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા અને કહેવાય છે કે હિન્દની અંદર આ કામચલાઉ સરકારને જાપાન જર્મની ચીન ઇટાલી બર્મા આ બધા દેશોએ માન્યતા આપી બધા દેશોએ કહ્યું કે વાંધો નહીં તમે આ કામચલાઉ સરકારની સ્થાપના કરો અને આ બધા જ દેશો દ્વારા સર્વસંમતિથી આ કામચલાઉ સરકાર ખૂબ સારા કાર્યો કર્યા કહેવાય છે કે આ આ સરકારે હિન્દ ભાષાને રાષ્ટ્રીય ભાષા તરીકે જાહેર કરી રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો જાહેર કર્યો તિરંગો સ્વીકાર કર્યો હિન્દ ભાષા તરીકે રાષ્ટ્રીય ભાષા સ્વીકારી અને આવક માટે જાપાનની સહાય લીધી સ્વૈચ્છિક ફાળો ઉભરાવ્યો કહેવાય છે મિલકત વેરો રાખવાનું નક્કી કર્યું ત્યારબાદ નેતાજી ઈસવીસન ઓગણીસો ને તેતાલીસની સાલમાં અંદમાન નિકોબાર ટાપુની મુલાકાત લીધી અને આ ટાપુને નામ આપ્યા શહીદ અને સ્વરાજ્ય ખાસ યાદ રાખજો મિત્રો આ ટોપિક ફરીવાર ભણીએ કે હિન્દ કામચલાઉ સરકારની સ્થાપને કયા કયા કાર્યો કર્યા તો કે હિન્દ ભાષાને રાષ્ટ્રીય ભાષા જાહેર કરી રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો જાહેર કર્યો અને આવક માટે જાપાનની સહાય લીધી કેટલીક વાર સ્વૈચ્છિક ફાળો પણ ઉઘરાવ્યો મિલકત વેરો પણ રાખવાનું નક્કી કર્યું કે તમે મિલકત વેરો આપો એ બધો જ વેરો આપણે કામચલાઉ સરકારના પ્રમોશન માટે કરશું અને એ કામચલાઉ સરકાર આગળ જતાં આપણા દેશને આઝાદ કરશે અને ઈસવીસન ઓગણીસો ને તેતાલીસની સાલમાં અંદમાન અને નિકોબાર ટાપુને શહીદ અને સ્વરાજ્ય એમ નામ આપ્યું પૂછાય શકે નેતાજી અંદમાન અને નિકોબાર ટાપુની મુલાકાત લઈ આ ટાપુને કયા નામ આપ્યા તો કે અંદમાનનું નામ આપ્યું શહીદ અને નિકોબાર ટાપુને આપ્યું સ્વરાજ્ય એટલે શહીદ અને સ્વરાજ્ય એમ બે નામ આપ્યા ત્યારબાદ આગળ છે આઝાદ હિન્દ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટલે ચાર માર્ક્સની અંદર સવાલ પૂછાઈ શકે કે આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી આપવા માટે કેવી કામગીરી કરી ચાર માર્ક્સમાં પૂછાય તો આપણે લખીએ સૌ પ્રથમ છે સવાલ પહેલાં સમજવાનો આઝાદ હિંદ ફોજ એ ભારતને આઝાદી આપવા માટે કેવી કામગીરી દર્શાવી ચાર માર્ક્સની અંદર પૂછાય તો કહેવાય છે કે અંગ્રેજોની એ કડક સુરક્ષાના ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિન પહોંચ્યા હતા અને બર્લિન સિથઅફ એટલે કે જાપાન બર્લિનથી જાપાન પહોંચ્યા ઈસવીસન ને તેતાલીસને સાલમાં યાદ કરો મિત્રો એ સુભાષચંદ્ર બોઝની ટૂંક નોંધ એની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે સુભાષચંદ્ર બોઝ ઈસવીસન ને બેતાલીસની સાલમાં એ જ્યારે ઓગણીસોને ચા બે વર્ષ પહેલાં ઈસવીસન ને ચાલીસની સાલમાં જ્યારે એને નજરકેદ રાખવામાં આવ્યા ત્યારે પઠાણના છુપાવેશે એ ક્યાંથી ક્યાં પેશાવર ઈરાન વગેરે જઈ છેલ્લે બર્લિનથી જાપાન પહોંચ્યા હતા એ જબરજસ્ત એને સાહસ હતું અંગ્રેજોની એવી કડક સુરક્ષા હતી છતાં પણ એ પઠાણના છુપા વેશ કરીને એ ઈસવીસન ઓગણીસો ને સાલમાં એ અંગ ભારતમાંથી જાય છે બર્લિન જાપાન જાય છે અને જબરજસ્ત સાહસ દ્વારા એ ત્યાં રાજબિહારી બોઝને મળ્યા અને હિંદ મુક્તિની આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીંગ એ સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સોંપી એ સમયગાળા દરમિયાન રાજબિહારી બોઝ એ સુભાષચંદ્ર બોઝ પહેલાં સંભાળતા ત્યારબાદ એ રાજબિહારી બોઝે સુભાષચંદ્ર બોઝને આ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીંગની સર્વોચ્ચ જવાબદારી આપવા માટે આમંત્રણ આપ્યું આ ફોજ માત્ર હિન્દ સૈનિકોની નહીં હિન્દ અધિકારીઓની જ નહીં પરંતુ ભારતની મુક્તિ માટે લડશે એવું નક્કી થયેલું અને જેની અંદર જાપાન અને અગ્નિ એશિયાના દેશોની પણ આપને ખૂબ મદદ મળેલી ફોજ માત્ર હિન્દ સૈનિકોની જ નહોતી હિન્દી અધિકારીઓ જ નહોતા અંદર પરંતુ એ ફોજ ભારત મુક્તિ માટે જે કોઈ વ્યક્તિ એમાં જોડાવા માગતા હોય એ તમામ વ્યક્તિઓ ભેગા થઈ આ એક ફોજનું નિર્માણ થયું કહેવાય છે એ સમયગાળા દરમિયાન જાપાનના જે વડાપ્રધાન હતા એનું નામ હતું ટોઝો એ ટોઝો સાથે પણ એને મુલાકાત લીધી અને આ હિન્દના પૂર્ણ સ્વરાજ માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે એવું જાપાને નક્કી કર્યું એવું નક્કી થયું એ વડાપ્રધાન ટોઝો સાથે સુભાષચંદ્ર બોઝની મુલાકાત થઈ અને મુલાકાતમાં ટોઝોએ કીધું ટોઝો એટલે જાપાનના વડાપ્રધાનનું નામ છે એમણે કીધું તમારા ભારતને પૂર્ણ સ્વરાજ માટે જે કાંઈ પણ જોઈતું હશે એ તમામ વસ્તુ અમે જાપાન આપશું કહેવાય છે કે જાપાનીઝ લશ્કર હિંદમાં આગળ વધે એ માટે કામચલાઉ સરકાર રચી અને ત્યાંનો વહીવટ તેમ તેમને સોપશે અને તેમને જાપાન એમને માન્યતા પણ આપશે આવા ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા અને કહેવાય છે સુભાષચંદ્ર બોઝ જાપાનથી ત્યારબાદ સિંગાપુર જાય છે ઈસવીસન 1943 ની સાલ છે બે જુલાઈના રોજ ત્યાં સર્વસંમતિથી ચાર જુલાઈ ઈસવીસન 1943 ના સો ના સમયગાળા દરમિયાન ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગની સ્થાપના કરી અને એ સ્થાપના કરી હતી એના પ્રમુખ બન્યા ક્યારે સુભાષચંદ્ર બોઝ જાપાનથી સિંગાપુર જાય છે બે જુલાઈ ઓગણીસો તેતાલીસના રોજ ત્યાર પાછ દિવસ પછી એટલે કે ચાર જુલાઈના રોજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્ટ લીગના એપ શું બને છે પ્રમુખ બને છે ત્યારબાદ આગળ વાત કરીએ તો સાથોસાથ રાજબિહારી બોઝ છે એ ઇન્ડિયન નેશનલ આર્મી અને આઝાદ હિંદ ફોજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી એ પહેલાં એ આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન નેશનલ આર્મીના એ વડા હતા રાજબિહારી બોઝ પરંતુ એ રાજબિહારી બોઝે નિવૃત્તિ લીધી અને સુભાષચંદ્ર બોઝને તમામ જવાબદારી આપી કહેવાય છે એ સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન નેશનલ આર્મીના વડા તરીકે નિમણૂક કરી હતી વડા તરીકે પણ નિમણૂક થઈ અને કહેવાય છે ત્યાં જે કોઈ પણ ભારતીય વસતા એ પોતાની માતૃભૂમિને મુક્ત કરવા માટે એ આ લડતમાં જોડાય છે અને આ લડતની અંદર એને એક સમર્થન નેતા મળ્યો એવું એ બધા માને છે અને ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ આપ્યું હતું સુભાષચંદ્ર બોઝને નેતાજી ત્યારથી કહેવા લાગ્યા એ સુભાષચંદ્ર બોઝ નેતાજીને ઘણા બધા સૂત્રો પણ આપ્યા છે ચલો દિલ્હી તું મૂઝે ખૂન દો મેં તુમે આઝાદી દૂંગા જય હિન્દ જેવા ઘણા બધા સૂત્રો નેતાજીએ આપ્યા અને કુશળ માર્ગદર્શન સારા માર્ગદર્શન દ્વારા એ આખા ભારતને આઝાદ કરવા માટે આરજી હુકૂમત માટેની એક કુશળ માર્ગદર્શન દ્વારા રચના કરી અને એ ભારતને આઝાદ કરવા માટે ઘણા બધા સારા કાર્યો કર્યા કહેવાય છે કે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોમાં તેઓ ઘણો પ્રવાસ કર્યો અને ત્યાં પોતાની ભારતીયો પોતાની માતૃભૂમિની સ્વતંત્રતાને કાજે એમણે સર્વસ્વ બલિદાન આપવાની માંગણી કરી એમણે કહ્યું કે જે કોઈ પણ હિન્દ વ્યક્તિ આ વિદેશોમાં વસે છે એ તમામ લોકો મને એવું વચન આપો કે તમે પોતાની ભારત પોતાની માતૃભૂમિ માટે પોતાની જાન કુરબાન દઈ દેવા માટે પણ તૈયાર છો મિત્રો આ સુભાષચંદ્ર બોઝ એમનો અંતિમ તબક્કાની જ્યારે વાત કરીએ તો નેતાજી જ્યારે નેતૃત્વ હેઠળ હતા ત્યારે તેની સૈનિકોની ટુકડીઓ રંગૂન ફ્રોમ કોહિમા કે હાલનું જે નાગાલેન્ડની રાજધાની કહેવાય છે એ બધા પ્રદેશો કબજે કરે છે મે ઓગણીસો ને ચુમ્માલીસની સાલ છે તદુરપાન ઇમ્ફાલ એટલે કે હાલ મણિપુરની જે રાજધાની છે બધી જ વસ્તુ જીતી લે છે અને જ્યારે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો આવ્યો ત્યારે અહીંયાથી આ આઝાદ હિંદ ફોજની પડતી શરૂ થાય છે કારણ કે અમેરિકાએ બ્રિટન ઉપર હુમલો કર્યો યુદ્ધ ઝુકાવ્યું જાપાનમાં હિરોસીમાને નાગાસાખી પર બોમ્બ્લાસ્ટ કર્યો પરિણામે આ આઝાદ હિંદ ફોજને મોટો પાયો પાયામાં જો કોઈ હોય તે જાપાન હતું અને જાપાન ઉપર આવડી મોટી મુશ્કેલી આવી દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન એટલે જાપાને આ આઝાદ હિંદ ફોજની જે કાંઈ પણ સહાય મળતી એ બધી બંધ કરી દીધી જે કંઈ પણ સહાય જાપાન આઝાદ હિંદ ફોજને આપતા એ બધી સહાય બંધ કરી દે છે પરિણામે ત્યારબાદ બીજી વાત કરીએ તો બ્રિટનના જે હવાઈ જહાજો છે એ આઝાદ હિંદ ફોજ ઉપર બોમ્બમાં કર્યા પરિણામે કહેવાય છે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઉપર કપરી પરિસ્થિતિ આવી એક બાજુ જાપાન એ જાપાન ઉપર બોમ્બ્લાસ્ટ થયો પરિણામે જાપાન પણ સહાય કરવાનું બંધ કરે છે એની સામે અમેરિકા એ આઝાદ હિંદ ફોજ ઉપર બોમ્બલાસ્ટ કરે છે પરિણામે નેતાજી સુભાષચંદ્ર બોઝ આવી કપરી પરિસ્થિતિમાં વિમાન માર્ફતે બેંકોક ગયા બેંકોકથી સાયગોન ગયા અને સાયગોનથી ફોર્માસા ટાપુ ઉપર ગયા ત્યાં તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા પરંતુ એ વીક વિમાનનો અકસ્માત થયો એ વિમાનમાં આગ લાગી પરિણામે એ વિમાનમાં જે સુભાષચંદ્ર બોઝ બેઠા હતા એ સુભાષચંદ્ર બોઝનું ત્યાં મૃત્યુ થઈ જાય છે કહેવાય છે અઢાર ઓક્ટો અઢાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસના રોજ આ સુભાષચંદ્ર બોઝનું વિમાન દ્વારા મૃત્યુ થાય છે આ એક કાલ્પનિક છે વણ ઉકેલું આ એ એવું રહસ્ય છે કે આજે પણ આપણે એ જાણી નથી શક્યા કે સુભાષચંદ્ર બોઝનું મૃત્યુ કઈ રીતે થયું આ તો એક આપણને કહ્યું છે કે કદાચ આવી રીતે થયું હશે કારણ કે છેલ્લે એ જ્યારે વિમાનમાં બેઠા હતા ત્યાર પછી આપણને જોવા નથી મળ્યા એટલા માટે આ એક વણ ઉકેલું એવું રહસ્ય છે કે આજે પણ આપણને ખ્યાલ નથી કે આ સુભાષચંદ્ર બોઝ કેવી રીતે મૃત્યુ પામ્યા આમાંથી તમને સવાલ એવો પૂછાઈ શકે કે આઝાદ હિંદ ફોજે ભારતને આઝાદી અપાવવા માટે કેવી કામગીરી કરી તો આ એક આખી સ્લાઇડ આ બીજી સ્લાઇડ અને ત્રીજી સ્લાઇડ આ ત્રણે ત્રણ સ્લાઇડમાં જે કોઈ પણ પોઈન્ટ છે એ બધા જ પોઈન્ટ તમારે લખવાના છે ત્યારબાદ અહીંયા તમને સાઈડમાં નાના સવાલ પણ આપ્યા છે એ સવાલ પણ તમારે તૈયાર કરવાના છે ક્રિષ્ના ક્લાસીસ પરિવાર તરફથી આવા આવું નવા વિડીયો રજૂ કરવામાં આવે છે જો તમે અમારી આ એજ્યુકેશન ઓફ ચેનલમાં નવા છો તો અમારી આ ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ આભાર